નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને હું છું આપની સાથે પ્રતિપાલસિંહ અને જય જગન્નાથ સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ તો આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા જ્યારે નીકળી રહી છે ત્યારે સવારથી જ ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. ન માત્ર અમદાવાદમાંથી પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ભાવિક ભક્તો અમદાવાદ આવી પહોંચ્યા છે અને જય જગન્નાથના નાદ સાથે, જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અત્યારે હાલમાં અમદાવાદમાં હૈયેથી હૈયું દળાય તેટલી સંખ્યામાં, મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. અને સવારની જો વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિથી આની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ શરૂઆતમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી પણ કરવામાં આવી હતી. અને અત્યારે જ્યારે 142મી રથયાત્રા નીકળી રહી છે, ખૂબ જ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને અત્યારે હાલમાં જો રથની વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં રથ કાલુપુર સર્કલથી આગળ નીકળી ચૂક્યા છે. ત્યારબાદ જે અખાડા પણ આગળ વધી રહ્યા છે, ભજન મંડળીઓ છે, તેમજ જે ટેબ્લોની વાત કરવામાં આવે તો જે સોશિયલ મેસેજ એટલે કે સામાજિક સંદેશા આપતા ટેબ્લો પણ આપ જોઈ શકો છો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. અને બપોરે જ્યારે મામાના ઘરે ભગવાન પહોંચ્યા હતા સરસપુર, ત્યારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ ત્યાં પ્રસાદી પણ આરોગી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે લોકો ત્યાં ઉપસ્થિત છે અને ખૂબ જ સુંદર વાતાવરણ અત્યારે હાલમાં ત્યાં ઉપસ્થિત થયું છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે રીતે ભલે અમદાવાદમાં અત્યાર સુધી વરસાદે વિધિવત રીતે આગમન ન કર્યું હોય પરંતુ દર વર્ષનો રેકોર્ડ છે કે જ્યારે પણ રથયાત્રાનો પાવન પર્વ હોય છે ત્યારે ચોક્કસથી અમી છાંટણા, ભગવાનના જે રથ છે તેની ઉપર ચોક્કસથી અમી છાંટણા તો પડતા જ હોય છે. અત્યારે હાલમાં આપણી સાથે ઉપસ્થિત છે લોક ગાયક કલાકાર અને ભજનીક કૌશિકભાઈ ભોજક, તેઓની સાથે જ અત્યારે હાલમાં કાર્યક્રમને આગળ ધપાવીશું. કૌશિકભાઈ, જે રીતે અત્યારે હાલમાં પાવન પર્વ ચાલી રહ્યો છે, હવે થોડાક જ કલાકો કહી શકાય છે કે બાકી છે, ભગવાન નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે અને ત્યાં પણ જે રીતે ભગવાનના જે પત્ની છે તે પણ ક્યાંક તેઓનાથી રિસાતા હોય છે અને ભગવાનને કહેતા હોય છે કે શા માટે મને એકલા મૂકીને આપ નગરચર્યાએ નીકળી ગયા, અને ક્યાંક દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને ભગવાનને પણ બહાર રોકાવવું પડે છે. તો જે રીતે હવે પ્રસંગ આગળ વધી રહ્યો છે, કયું સુંદર ભજન દર્શક મિત્રોને સંભળાવવા માંગશો? ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા અને સુદામાજી આ બંનેની મિત્રતાની તોલે હજુ સુધી દુનિયામાં આવી મિત્રતા જોઈ નથી. આ પ્રસંગે આપ સર્વને સુદામાજીનું આ ખૂબ સુંદર ભજન સંભળાવું. અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, કિધર પે સુદામા ગરીબા ગયા હૈ, કિધર પે સુદામા ગરીબા ગયા હૈ, ભટકતે ભટકતે ન જાને કહાં સે, ભટકતે ભટકતે ન જાને કહાં સે, તુમ્હારે મહેલ કે કરીબ ગયા હૈ, ઇધર પે સુદામા ગરીબ ગયા.
सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा।